તો જામનગરમાં ધોધમાર વરસાદ ધનવંતરી ગ્રાઉન્ડ સ્વિમિંગ પુલ બન્યું હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે કારણ કે સતત પાણી પણ ભરાઈ રહ્યું છે ધનવંતરી ગ્રાઉન્ડ જાણે કે સ્વિમિંગ પુલ બની ગયું હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે તો આ દ્રશ્યો કોઈ તળાવના નથી પરંતુ આ એક ગ્રાઉન્ડના છે તો જામનગરથી કિંજલ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે કિંજલ જેવી રીતે જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ગ્રાઉન્ડ જે છે તે તળાવ કે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શું વધુ પરિસ્થિતિ છે આ વિસ્તારની અને પ્રિમોન્સૂન ની કામગીરી કેવી બિલકુલ લુબલા જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે ગત રાતથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તે ત્યારે ચાર થી પાંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પામ્યો છે જે પ્રકારે અત્યારે હું સીધા જ દ્રશ્યો દેખાવા માંગીશ જામનગરનું જે આ ધન્વંતિ ગ્રાઉન્ડ છે જે આયુર્વેદ યુનિવર્સિટી છે ત્યાંનું આ ધન્વંતિ ગ્રાઉન્ડ હાલ સ્વિમિંગ પુલ બન્યું છે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યો છે આ ખૂબ મોટું ગ્રાઉન્ડ છે અહીં લોકો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ અત્યારની પરિસ્થિતિમાં જે પ્રકારે પાણી ભરાયા છે ત્યારે બાળકો પણ અહીં છે તે પ્રકારે સ્નાન કરવા માટે આવી ગયા છે અને ખાસ કરીને જે વરસાદી માહોલ છે તે માહોલનો લાભ લેતા હોય તેવું સામે આવી રહ્યું છે જે પ્રકારે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ હાલ સ્વિમિંગ પુલમાં છે તે પરિવર્તિત થઈ ગયું છે જામનગરનું આ જે મહત્વનું જે ગ્રાઉન્ડ કહી શકાય ધનવંતી ગ્રાઉન્ડ આ ધનવંતી ગ્રાઉન્ડ ઉપર અનેક કાર્યક્રમો થતા હોય છે પરંતુ આ ગ્રાઉન્ડ ઉપર અત્યારે જે પ્રકારે વરસાદી નીર છે તે નીર ભરાતા સ્વિમિંગ પુલ જેવી જે સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે ઐતિહાસિક આ જે રાજાશાહી વખતનું ધનવંત્રી જે પ્રકારનું ઓડિટોરિયમ છે તેની પાસેનું જે આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ પાસે અનેક લોકો ક્રિકેટ રમતા હોય છે પરંતુ અહીંની પરિસ્થિતિ જે છે વિકટ બની છે જે પ્રકારે લોકો છે તે લોકો ખાસ કરીને અહીં જોઈ શકાય છે કે હાલ ફૂટબોલ પણ રમી રહ્યા છે પરંતુ વરસાદી સિઝન ને લઈને આખું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડમાં પાણી ભરાયું છે ને તેને લઈને આ જે એક્સકલુઝિવ દ્રશ્યો છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે જામનગર ની અંદર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને હાલ અઢીથી ત્રણ ફૂટ જેટલા પાણી છે તે હાલ ધન્વંતરી ગ્રાઉન્ડમાં ભરાયા છે સ્વિમિંગ પુલ જેવી અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જામનગરની ભાગોળે આવેલું દરેડનું જે કોડિયાલ મંદિર છે આ મંદિરનો જે મુખ્ય રસ્તો છે આ રસ્તા ઉપરથી પણ પાણી ફરી વળ્યા છે જેને લઈને લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જે બે ડેમ છે કાલાવડ પંથકના એ બે ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે અન્ય જળાશયો છે આ જળાશયોમાં પણ નવા નીર આવતા હાલ જે પ્રકારે વરસાદ છે તે વરસાદ ચાલુ છે આજે જામનગરની અંદર જે વરસાદ પડી રહ્યો છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને કચેરી ખાતે પણ જે પ્રકારે રાજ્યમંત્રી સમીક્ષા પણ કરવામાં આવી છે મહત્વની બેઠક છે તે બોલાવવામાં આવી છે એનડીઆરએફની ટીમ પણ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે લુબના આભાર સમગ્ર માહિતી બદલ તો જેવી રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે એનડીઆરએફ ની ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય છે તંત્ર પણ સાબદુ બન્યું છે